હેલો એવરીવન, શરૂ કરીશું 21મી માર્ચના કરંટ અફેર્સ. વિડીયોની શરૂઆત કરીએ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ સાથે. તો આજનો પહેલો આર્ટિકલ છે, નીરવ મોદી પંજાબ નેશનલ બેંકનું જે 13,500 કરોડનું કૌભાંડ હતું તેના મુખ્ય આરોપી હતા નીરવ મોદી અને મેહુલ ચોકસી. તે પૈકી મેહુલ ચોકસી જે છે તે કેરેબિયન ટાપુઓમાં આવેલા દેશ એન્ટિગામાં છે અને નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તે લંડનમાં છે તે ખબર કેવી રીતે પડી? તો બીબીસી ન્યૂઝ છે તેના પત્રકારોએ લંડનમાં નીરવ મોદીનો ફોટો ખેંચીને આંતરરાષ્ટ્રીય મીડિયામાં રજૂ કર્યો હતો અને આ રીતે નીરવ મોદી લંડનમાં હોવાનું જાહેર થયું હતું અને તેની ધરપકડ કરવામાં આવી છે. હવે નીરવ મોદીને લંડનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ વેસ્ટ મિનિસ્ટર કોર્ટ એ જ છે કે જે વિજય માલ્યાને પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ભારતમાં પ્રત્યર્પણની કાર્યવાહી કરવામાં આવશે. તો યાદ રાખજો, નીરવ મોદી અને મેહુલ ચોકસી બંને પંજાબ નેશનલ બેંકના 13,500 કરોડ રૂપિયાના લોન કૌભાંડના મુખ્ય આરોપી છે. ત્યારબાદ જેવી રીતે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ છે તેનું દેવાળું ફૂંકાઈ ગયું હતું, તેવી રીતે જેટ એરવેઝ એ પણ નાદારીને આરે આવીને ઊભી છે, પરંતુ તેને બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. તો જેટ એરવેઝ પર હાલમાં 8,200 કરોડનું દેવું છે અને તેણે માર્ચ 2019ના અંત સુધીમાં 1,700 કરોડ રૂપિયા ચૂકવવાના છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જેટ એરવેઝને બચાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવા જણાવ્યું છે અને કારણ કે જેટ એરવેઝની નાદારી એવી તમામ બેંકો માટે આફતરૂપ છે જેમણે જેટ એરવેઝને લોન આપી છે. જો જેટ એરવેઝ નાદાર જાહેર થશે તો બેંકોએ તેને લોન આપી છે તે પાછી મેળવી શકાશે નહીં અને સમગ્ર દેશને મોટો આર્થિક ફટકો પડે તેમ છે. વાત કરીએ જેટ એરવેઝની, તો જેટ એરવેઝનું વડું મથક છે મુંબઈમાં. તેની સ્થાપના કરી હતી નરેશ ગોયલે અને તેના સીઈઓ છે વિનય દુબે. હવે વાત કરીએ આજના વિડીયોનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ચાઇનાઝ બેલ્ટ એન્ડ રોડ ફોરમ. ચીન પોતાનું જે પ્રાચીન સિલ્ક રૂટ છે, એક સમયે ચીન સિલ્ક એટલે કે રેશમની નિકાસ કરતું હતું, તો સિલ્ક રૂટ છે તેને ફરી રિક્રિએટ કરવા માંગે છે અને ભારતે તેનો વિરોધ કર્યો છે કારણ કે આ પ્રોજેક્ટના ભાગરૂપે એક પ્રોજેક્ટ છે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સીપેક. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એ પીઓકેમાંથી પસાર થાય છે અને ભારતે તેનો વિરોધ નોંધાવ્યો છે. તો આ માટે આગામી મહિને એટલે કે એપ્રિલમાં જે બેલ્ટ એન્ડ રોડ ફોરમની મીટિંગ યોજાવાની છે તેમાં ભાગ લેવાનો ભારતે ઇનકાર કર્યો છે. તો મેપમાં જોઈ લઈએ ક્યાં છે, તો આ છે બેલ્ટ એન્ડ રોડ ફોરમ. આ જે ઓરેન્જ છે એ મેઇન રોડ છે અને બ્લુ છે એ સમુદ્રનો રસ્તો છે અને આ છે સીપેક છે જે અહીંયા પીઓકેમાંથી પસાર થાય છે. જો કે ચીને પોતાના મેપમાં રસ્તો ભારતમાંથી પણ પસાર થતો હોવાનું બતાવ્યું છે, પરંતુ ભારતે તેનો ભાગ બનવાની ના પાડી દીધી છે. હવે વાત કરીએ ઇડાઈ વાવાઝોડાની, તો ઇડાઈ વાવાઝોડું 3 દેશોમાં આવ્યું છે, મોઝામ્બિક, માલાવી અને ઝિમ્બાબ્વેમાં. અને આ વાવાઝોડાની શરૂઆત થઈ હતી હિન્દ મહાસાગરમાં આવેલા બંદરીય શહેર બૈલાથી. બૈલાથી પછી તે આફ્રિકાના ખંડના 3 દેશો પર ફરી વળ્યું હતું અને આ વાવાઝોડાની અસર એટલી ભયાનક છે કે કેટલીક નદીઓ પોતાના વહેણ બદલી નાખ્યા છે અને નદીઓના વહેણમાં કેટલીક તરતી લાશો પણ જોવા મળી છે. આ નદીઓના પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને ગામોના ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો મેપમાં જોઈએ કે મોઝામ્બિક, મલાવી અને ઝિમ્બાબ્વે ક્યાં આવેલા છે. આ છે આપણી પૃથ્વી અને આ વચ્ચે મિડલમાં છે આપણું ભારત. આપણે જઈશું આફ્રિકા ખંડ તરફ, ભારતના દક્ષિણ પશ્ચિમમાં. તો આ છે આફ્રિકા ખંડ અને આ 3 દેશો છે ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મિડલમાં છે મલાવી. ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવી. હવે ગઈકાલે એટલે કે 20મી માર્ચના રોજ હતો વિશ્વ ચકલી દિવસ, વર્લ્ડ સ્પેરો ડે. અને આ વખતની થીમ છે આઈ લવ સ્પેરોઝ. અત્યારે ચકલીઓ જે રીતે લુપ્ત થઈ રહી છે તો તેને બચાવવા માટે, તેનું સંરક્ષણ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આજે છે વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે, વિશ્વ વનીકરણ દિવસ. અને આ વખતની થીમ છે ફોરેસ્ટ એન્ડ એજ્યુકેશન, જંગલો અને શિક્ષણ. ત્યારબાદ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ઇરફાનની. તો તમે ફોટામાં જોઈ રહ્યા છો આ છે ઇરફાન. એની ઉંમર માત્ર 16 વર્ષની છે. આજથી 2 વર્ષ પહેલા એટલે કે 2017માં કે જ્યારે તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી ત્યારે તેના ઘરમાં આતંકીઓ આવી ચડ્યા અને આતંકીઓએ તેના પિતાને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેણે આતંકીની બંદૂક લઈને આતંકીને ગોળી મારી દીધી અને એક આતંકીને
મારી નાખ્યો હતો અને અન્ય 5 આતંકવાદીઓ ભાગી છૂટ્યા હતા. તો આ રીતે તેને બહાદુરનો પરિચય આપ્યો હતો અને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં તેને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. તો આ જમ્મુ કાશ્મીરનો યુવાન છે ઇરફાન રમઝાન શેખ અને તેને શૌર્ય ચક્ર એનાયત કર્યો છે રાષ્ટ્રપતિએ. હવે શરૂ કરીશું વન લાઇનર કરંટ અફેર્સ. આજનો પહેલો પ્રશ્ન છે, ભારત અને પેરુ વચ્ચે 4th ક્રમની મુક્ત વ્યાપાર કરાર અંગેની બેઠક કયા સ્થળે આયોજિત થઈ છે? તો ભારત અને પેરુ વચ્ચે 4th ક્રમની મુક્ત વ્યાપાર કરારની બેઠક આયોજિત થઈ છે લીમામાં. લીમા પેરુનું પાટનગર છે અને તેની ચલણ છે સોમ. પેરુ આવેલું છે દક્ષિણ અમેરિકા ખંડમાં. પેરુના 5 પાડોશી દેશો છે ઇક્વાડોર છે, કોલંબિયા છે, બ્રાઝિલ છે, બોલિવિયા છે અને ચીલે છે. હવે તમે જ્યારે પણ દક્ષિણ અમેરિકાનો મેપ જુઓ તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે દક્ષિણ અમેરિકા ખંડમાં 2 જેવા દેશ છે કે જે બ્રાઝિલ સાથે સરહદ ધરાવતા નથી, તે 2 દેશ છે ઇક્વાડોર અને છે ચીલે. અને 2 જેવા દેશ છે જે લેન્ડ લોક્ડ છે, એટલે કે જમીનથી ઘેરાયેલા છે, સમુદ્ર કિનારો ધરાવતા નથી, તે છે બોલિવિયા અને પેરાગ્વે. બોલિવિયા અને પેરાગ્વે. પેરુના પાટનગર લીમામાં ભારત અને પેરુ વચ્ચે 4th ક્રમની મુક્ત વેપાર કરાર અંગેની બેઠક યોજાઈ છે અને મુક્ત વેપારને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ. અને ભારત અને પેરુ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 1.77 બિલિયન ડોલરથી વધીને 3.13 બિલિયન ડોલર, એટલે લગભગ ડબલ થવા પામ્યો છે. એક્ઝિમ બેંક એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકે કયા દેશને 83 મિલિયન ડોલરની લોન આપવાનો કરાર કર્યો છે? તો આ લોન આપવામાં આવશે કોંગોને. મધ્ય આફ્રિકામાં આવેલો દેશ કોંગોમાં 3 સોલર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે એક્ઝિમ બેંક 83 મિલિયન ડોલરની લોન આપશે. એક્ઝિમ બેંકનું પૂરું નામ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના થઈ હતી 1982માં, વડોદરા છે મુંબઈમાં અને તેના સીઈઓ છે ડેવિડ રેસ્ક્વિન્હા. હવે કોંગો વિશે તમારે કન્ફ્યુઝન ન થાય એ માટે જાણવું જરૂરી છે કે કોંગો 2 છે, એક છે કોંગો અને બીજું છે કોંગો DRC, ડોમિનિકન રિપબ્લિકન ઓફ કોંગો. તો આ કોંગોની વાત કરી છે. કોંગો આ છે જેનું પાટનગર છે બ્રાઝવિલે અને ચલણ છે સેન્ટ્રલ આફ્રિકન ફ્રેન્ક. તાજેતરમાં કયા દેશે પોતાના પાટનગરનું નામ બદલીને જૂના રાષ્ટ્રપતિના નામથી રાખ્યું છે? તો કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ હમણાં જ 30 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે અને અગાઉ કઝાકિસ્તાનનું પાટનગર હતું અસ્તાના. તો તેમણે અસ્તાનાનું નામ બદલીને નૂર સુલતાન રાખવામાં આવ્યું છે. નૂર સુલતાન નઝરબાયેવ તેમના રાષ્ટ્રપતિ હતા જે હવે નિવૃત્ત થયા છે. તો આજે કઝાકિસ્તાન વિશ્વનો સૌથી મોટો લેન્ડ લોક્ડ કન્ટ્રી છે. ચલણ છે ટેંગ અને નવા રાષ્ટ્રપતિ છે ક્યાસમ જોમાર્ટ ટોકાયેવ. ભારતની કઈ એરલાઇન્સે તાજેતરમાં IATA નું સભ્યપદ મેળવ્યું છે? તો આ એરલાઇન્સ છે SpiceJet. SpiceJet એ IATA નું સભ્યપદ મેળવ્યું છે. હવે IATA શું છે? તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. અને આ રીતે આ સભ્યપદ મેળવનાર SpiceJet ભારતની 5મા ક્રમની એરલાઇન્સ બની છે. વર્ષ 2018 માટેનું વ્યાસ સન્માન કોને આપવામાં આવનાર છે? તો આ વ્યાસ સન્માન મળશે લીલાધર જગુડી. લીલાધર જગુડી હિન્દી લેખિકા છે અને તેનું 2018નું વ્યાસ સન્માન આપવામાં આવનાર છે. તેમની કૃતિ હતી જીતને લોગ ઉતને પ્રેમ, આ બદલ તેમને પુરસ્કાર અપાશે. અને વ્યાસ સન્માનમાં વિજેતાને 4 લાખ રૂપિયાની રકમ અપાય છે. અને આ પુરસ્કારની શરૂઆત કરી હતી KK બિરલા ફાઉન્ડેશને 1991માં. તાજેતરમાં કયા દેશે પોતાની આંતરિક સલામતીના કારણોસર દેશમાં વેબસાઇટો અને સોશિયલ મીડિયા પર કડક વલણ દાખવ્યું છે? આ દેશ છે ઇજિપ્ત. ઇજિપ્તે પોતાની આંતરિક સલામતી ઇન્ટરનલ સિક્યોરિટી અને સુરક્ષા માટે વેબસાઇટો અને સોશિયલ મીડિયા પર કડક વલણ દાખવ્યું છે. એટલે હવે સોશિયલ મીડિયા પર કોઈના 5,000 કરતાં વધારે ફોલોઅર્સ હશે તો તેનું અને એક અકાઉન્ટ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ લાગતું હશે તો તેને ઓટોમેટિકલી બ્લોક કરી દેવામાં આવશે. વાત કરીએ ઇજિપ્તની, તો ઇજિપ્તનું પાટનગર છે કેરો. તેનું ચલણ છે ઇજિપ્તિયન પાઉન્ડ. ઇજિપ્ત એ જ મિસર છે, અહીંયા આવેલી હતી મિસરની સંસ્કૃતિ અને અહીંયા જ આવેલા છે ગીઝાના પિરામિડ અને ઇજિપ્તના અન્ય પિરામિડો. ભારતીય મૂળના કયા વ્યક્તિએ કેનેડાના હાઉસ ઓફ કોમર્સમાં ચૂંટાઈને ઇતિહાસ સર્જી દીધો છે? આ વ્યક્તિ છે જગમીત સિંઘ. હાઉસ ઓફ કોમન્સ જે ભારતમાં લોકસભા છે તે કેનેડામાં છે હાઉસ ઓફ કોમન્સ.
તેમાં ચૂંટાઈને તેમણે ઇતિહાસ સર્જી દીધો છે અને તેઓ ઉપલા ગૃહમાં ચૂંટાયા છે, જેઓ મુખ્ય વિરોધ પક્ષ તરફથી હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ છે. કેનેડાનું પાટનગર છે ઓટાવા, ચલણ છે કેનેડિયન ડોલર, રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડિયો. આ છે કેનેડા. અલાસ્કા જે છે એ અમેરિકાનો ભાગ છે. ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને 2020 ક્રિકેટ બાદ ક્રિકેટનો નવા ફોર્મેટ તરીકે 10 ઓવરના T10 ક્રિકેટ માટે આગામી 5 વર્ષ માટે કોને મેજબાન જાહેર કરવામાં આવ્યા છે. તો હવે શરૂઆત થઈ રહી છે T10 ક્રિકેટની, 10 ઓવરના ક્રિકેટની, અને તેનું મેજબાન છે શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ દુબઈ. અને 2019 સીઝનથી આગામી 5 વર્ષ માટે 10 ઓવરના ફોર્મેટ તરીકે શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ દુબઈને મેજબાન જાહેર કરવામાં આવ્યા છે. ચીનના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ સાથે જોડાનાર સૌપ્રથમ G7 દેશ કયો બન્યો છે? તો ભારત માટે તો ખૂબ ખરાબ ન્યૂઝ છે, ઇવન અમેરિકા માટે પણ, કારણ કે ભારત અને અમેરિકા બંને આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના વિરુદ્ધમાં છે. તો આ પ્રથમ દેશ બન્યો છે ઇટલી. G7 દેશોમાં છે કેનેડા, જાપાન, ફ્રાન્સ, ઇટલી, UK, USA અને જર્મની. તો આ પૈકી ઇટલી અમેરિકા ચીનનો જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે તેમાં જોડાઈ ગયું છે. ચીનનું પાટનગર છે બેઇજિંગ, ચલણ છે રેનમિંબી, રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ. શ્રીલંકામાં ઓઇલ રિફાઇનરી સ્થાપવા માટે ભારત અને અન્ય કયા દેશની કંપનીએ ભાગીદારી કરી છે? તો આ દેશ છે ઓમાન. ભારત અને ઓમાન ભેગા મળીને શ્રીલંકાના હમ્બન ટોટામાં $3.5 બિલિયન ખર્ચે ખનિજ તેલ રિફાઇનરી નાખશે. ભારતનો સૌથી મોટું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે. વાત કરીએ ઓમાનની, તેનું પાટનગર છે મસ્કત, ચલણ છે ઓમાનિયન રિયાલ, અને ઓમાન યમન, સાઉદી અરેબિયા અને UAE સાથે સરહદ ધરાવે છે. વિશ્વના સૌથી ખુશહાલ દેશોમાં ભારત કયા ક્રમે છે? તો વિશ્વના સૌથી ખુશહાલ દેશોમાં ભારત 140માં ક્રમે છે. ગત વર્ષે ભારત 133માં ક્રમે હતું, હવે તેનો ક્રમ થઈ ગયો છે 140. યુનાઇટેડ નેશન્સની એક સંસ્થા દ્વારા જ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં કુલ 156 દેશોમાં ભારત 140માં ક્રમે છે. ફિનલેન્ડ સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે છે, અને યાદીમાં છેલ્લા ક્રમે એટલે કે 156માં ક્રમે છે દક્ષિણ સુદાન. પાકિસ્તાન 67માં ક્રમે છે, એનો મતલબ પાકિસ્તાન ભારત કરતાં વધારે ખુશ છે. એક આપણા માટે હસવા જેવી બાબત છે, કારણ કે પાકિસ્તાન જે આતંકનો ગઢ છે તે ભારત કરતાં વધારે ખુશ છે આ રિપોર્ટ પ્રમાણે. ચીન છે 93માં ક્રમે અને બાંગ્લાદેશ છે 125માં ક્રમે. ભારતની રેલવેના કોચ બનાવતી કઈ કંપની વિશ્વની સૌથી મોટી કોચ બનાવતી ફેક્ટરી બની ગયેલ છે? આ કંપની છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ. ચેન્નઈમાં આવેલી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ વર્ષ 1819માં 11 મહિનામાં 2919 કોચનું નિર્માણ કર્યું છે, અને આ સાથે તે વિશ્વની સૌથી મોટી કોચ નિર્માતા કંપની બની ગઈ છે. 3 દિવસ સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનની શરૂઆત કયા દેશમાં કરવામાં આવી છે? તો આ શરૂઆત થઈ છે નેપાળમાં. નેપાળમાં ચાલશે આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલન. નેપાળનું પાટનગર છે કાઠમાંડુ, ચલણ છે રૂપિયો, વડાપ્રધાન છે KP શર્મા ઓલી, ખડક પ્રસાદ શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે વિદ્યાદેવી ભંડારી. તો આજનો છેલ્લો પ્રશ્ન હતો. આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.